જિલ્લામાં મતદાન જાગૃતિ અર્થે જાહેર સ્થળોએ રંગોળીના કાર્યક્રમો યોજાયા. લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત કચ્છ જિલ્લામાં મતદાન જાગૃતિ બાબતે વિવિધ પ્રવૃત્તિ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે. ત્યારે ચૂંટણી પંચ ગુજરાત રાજ્ય દ્વારા આપવામાં આવેલ 15 દિવસીય મતદાન જાગૃતિ કાર્યક્રમ અન્વયે આજરોજ સમગ્ર જિલ્લામાં તાલુકાના મુખ્ય મથકોએ મતદાન વિષયક થીમ ઉપર મોટી રંગોળી વિવિધ શાળાના માધ્યમથી દોરવામાં આવી હતી. આ રંગોળી પ્રવૃત્તિ અંતર્ગત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભુજ હેઠળની વિવિધ શાળા દ્વારા ભુજ શહેર ઉપરાંત તાલુકા મથકોએ વિશાળ જનસમુદાયનું ધ્યાન ખેંચી શકે એટલા મોટા કદની રંગોળી દોરવામાં આવી હતી અને મતદાન જાગૃતિ ફેલાવવામાં આવી હતી. ભુજ શહેરમાં ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ, મુસ્લિમ એજ્યુકેશન હાઈસ્કૂલ, જૈનાચાર્ય અજરામરજી હાઈસ્કૂલ અને માતૃછાયા કન્યા વિદ્યાલય દ્વારા ભુજ શહેરના વિવિધ જાહેર સ્થળોએ સુંદર રંગોળી દોરવામાં આવી હતી, જેમાં કલેક્ટર કચેરી, જ્યુબિલી ગ્રાઉન્ડ સહિત અન્ય જાહેર સ્થળોએ તૈયાર કરવામાં આવેલી સુંદર રંગોળી નિહાળવા મોટો જનસમુદાય એકત્રિત થયો હતો. આ ઉપરાંત નલિયામાં સરસ્વત હાઈસ્કૂલ, નખત્રાણામાં TD વેલાણી હાઈસ્કૂલ, અંજારમાં KKM હાઈસ્કૂલ, ગાંધીધામમાં MP પટેલ કન્યા વિદ્યાલય, મુન્દ્રામાં ઋષિરાજ વિદ્યાલય, માંડવીમાં 3 ટુકર કન્યા વિદ્યાલય, દયાપરમાં સરસ્વતમ હાઈસ્કૂલ દ્વારા આવી રંગોળીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તમામ સ્થળોએ રંગોળી નિર્માણના આયોજન માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સૌના AEI મિત્રોએ જહેમત ઉઠાવી હતી, તેમજ સૌ શાળાના આચાર્યનો સહયોગ મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંકલન અને આયોજન TIP નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી SK પ્રજાપતિના નેજા હેઠળ સ્વીપ નોડલ અધિકારી BM વાઘેલા, મદદનીશ નોડલ GG નાકર, શિવુબા ભાટી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.